નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વેરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ એક વિશે ચર્ચા કરવાના છીએ આગળ આપણે એમના ઘણા બધા વિડીયો છે એ પબ્લિશ કરી દીધા છે એ તમે ના જોયા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે આગળ આપણે ચર્ચા કરી ગયા હતા મિત્રો કે ભારતમાં જે છે એ રજપૂત યુગો છે એમના કયા કયા વંશો હતા એમાં કયા કયા મહત્ત્વના શાસકો બની ગયા એમની ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરી ગયા એમાં ખાસ કરીને પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા વિશે પણ ચર્ચા કરી ગયા હતા એમની સ્ટોરી હતી એમની પણ ચર્ચા કરી ગયા હતા એ તમે ભાગ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આપણી ચેનલ ઉપર તમામ ધોરણના તમામ વિષયના વિડીયો અત્યારે મુકાઈ ચૂકેલા છે તો તમે તમારા મિત્ર સગા સંબંધીઓ છે એને સજેસ્ટ કરી શકો છો એને જાણ કરી શકો છો જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો લાભ લઈ શકે તો આપણે આ વિડીયો લેક્ચરમાં શું જોવાના છીએ તો કે હવે આપણે જોવાના છીએ કે ગુજરાતમાં એ સમયમાં ગુજરાતમાં કયા મહત્ત્વના શાસકો થઈ ગયા અને એમના સમયમાં કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયું એમની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ મિત્રો કે ભાઈ આગળ આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિશેની જોઈ ગયા હવે આગળ વધીએ તો કે ભાઈ રજપૂત યુગમાં ગુજરાત શાસકોનું વિશેષ સ્થાન છે એટલે કે મહત્ત્વનું સ્થાન છે આઠમી સદીમાં ગુર્જર પ્રતિહાર રાજ્ય હતું અને આઠમી સદીમાં મધ્યમાં ઈસવીસન સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી એટલે કે વનરાજ ચાવડાએ છે એ એક નગર વસાયું હતું ક્યારે તો કે ઈસવીસન સાતસો છપ્પનમાં કહ્યું તો કે ભાઈ અણહિલપુર પાટણ હવે આમાં આખી ઘટના છે એને એક સ્ટોરી છે કે ભાઈ વનરાજ ચાવડા છે એના પિતાનું નામ શું હતું તો કે જય શિખરી શું હતું હવે આ ઉપર આક્રમણ કર્યું હતું અને પોતે છે એના પત્ની જેનું નામ હતું રૂપસુંદરી તો આ રૂપસુંદરી છે એમને જંગલમાં મોકલી દીધી અને પોતે છે એ શું કર્યું હતું

જેનું નામ છે એકનું નામ છે ચાપો અને નામ છે તો આ ચારેય વ્યક્તિઓ એ એ છે મળીને ભૂવળના સૈન્યનો એટલે કે બધાય ભેગા થઈને સૈન્ય ભેગું કરીને ભૂવળ સામે આક્રમણ કર્યું પાછું પોતાનું રાજ્ય પાછું મેળવું અને પોતાના મિત્રની યાદમાં કયો મિત્ર છે તો કે અણહિલ ભરવાડ અણહિલ ભરવાડના યાદમાં કયું નગર વસાવે છે તો કે અણહિલપુર પાટણ કયું અણહિલપુર પાટણ ક્યારે તો કે સાતસો છપ્પનમાં કઈ નદીના કિનારે સરસ્વતી નદીના કિનારે વસાવે છે તો આવી કંઈક નાની અમથી માહિતી છે એની સાથે જોડાયેલી છે એક મિત્રના યાદમાં શું વસાવ્યું

નવીન નગરનું નામ અણહેલપુર પાટણ રાખેલું એવી સામાન્ય માન્યતા છે જેમાં હમણાં આપણે વાત કરી ગયા એના મિત્રની યાદમાં છે આનું નામ શું રાખ્યું હતું અણહેલપુર પાટણ જે અભ્રસ્ત થઈને અમુક સમય પછી હાલમાં એ કયા નામે ઓળખાય છે માત્ર પાટણ તરીકે ઓળખાય છે આ એ શું છે તો કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશનો શાસકો હતા એટલે કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ કયા વંશ શરૂ હતો એ સમયે તો કે ચાવડા વંશ હતું અહીંયા આપણે સરસ મજાનું ચિત્ર આપ્યું છે કે અનુરપુર પાટણ નગર વસાવ્યું અને ત્યાં જ પોતાની રાજધાની બનાવી અને પોતાનો રાજ્યાભિષેક કરેલો અહીંયા વનરાજ ચાવડા છે અને એની ધર્મની માનેલી બેન ધર્મની બાનેલી બેન હતી અને એમની પાસે પોતે રાજલક કરાવીને રાજ્યાભિષેક કરાયો હતો અહીંયા સરસ મજાનો પ્રસંગ આપને આપેલો છે હવે આપણે આગળ વધીએ તો આપણે આ તો વાત કરી પાટણની આગળ પાટણમાં બીજા તો કે જેમાં વઢવાણ દીવ ઓખા મંડળ પાટકઢ એટલે કે લખપત ભદ્રાવતી એટલે કે કચ્છ વગેરેનો સમાવેશ થતો હતો એટલે કે ચાવડા વંશ જે હતો એનું આ બધા વિસ્તારોમાં પોતાનું શાસન છે એ ફેલાયેલું હતું જામેલું હતું એમ કહી શકાય આ બધા શાસકોમાં સોલંકીના શાસનકાળમાં ગુજરાતમાં રજપૂત શાસકો સુવર્ણયુગ ગણવામાં આવે છે એટલે કે જેમ આપણે ધોરણ છમાં માં ગુપ્ત વંશ જોઈએ એને આપણે શું કીધું હતું તો કે ભારતનો સુવર્ણયુગ કીધો હતો શું કીધો હતો ભારતનો સુવર્ણ તો એવી જ રીતના ગુજરાતનો સુવર્ણયુગ તરીકે કયો યુગ ઓળખાય છે તો કે સોલંકી યુગ ઓળખાય છે કેમ કે એમાં સૌથી વધારે મહત્ત્વના શાસકો છે અને એમણે કામ પણ કેવા કર્યા છે મહત્ત્વનાં કામો કર્યા છે એટલા માટે સોલંકી વંશને છે એ શું કહેવામાં આવે છે તો કે ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરા જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી રાજાઓ થઈ ગયા જોકે મિત્રો ઘણા બધા રાજાઓ થઈ ગયા છે આ વંશમાં પણ આપણે મહત્વના જોઈએ તો કયા કયા તો કે ભાઈ મૂળરાજ સોલંકી એટલે કે મૂળરાજ પ્રથમ ભીમદેવ પ્રથમ સિદ્ધરા જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે છે આ મહત્વના શાસકો થઈ ગયા હવે આપણે એક પછી એક મહત્વના શાસકો વિશે ચર્ચા કરતા જઈએ તો કે ભાઈ સોલંકી વંશના શાસનમાં ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું એટલે કે જે સોલંકી વંશ હતો એ સમયે ગુજરાત છે એ કેવું હતું તો કે આર્થિક દ્રષ્ટિએ પણ સંસ્કૃ સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આ સ્થાન કેવું ધરાવતું હતું સર્વોચ્ચ સ્થાન છે એ ધરાવવામાં આવતું હતું ગુજરાત આપણું સર્વોચ્ચ સ્થાન ધરાવતું હતું ગુજરાતમાં ખાસ એ સમયે જૂનાગઢમાં રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ જે સોલંકી વંશના સાથે થયા હતા એટલે કે મૂળરાજ પછી જે આ વંશની સ્થાપક કરે છે મૂળરાજ છે એ આ વંશની સોલંકી વંશની સ્થાપના કરે છે પછી કોણ આવે છે તો કે એમના પછી મહત્વનો શક્તિશાળી રાજા આવે છે ભીમદેવ પ્રથમ જેમના લગ્ન કોની યારે થાય છે તો કે ભાઈ જુનાગઢના રાખ્યંગારની દીકરી જેનું નામ હતું ઉદયમતી સાથે થયા હતા અને આ જ ઉદયમતીએ શું કર્યું હતું તો કે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે એટલે કે રાણીની વાવ કોણે બંધાવી હતી તો કે ઉદયમતીએ બંધાવી હતી એના પતિનું નામ શું હતું ભીમદેવ પ્રથમ કયા વંશની રાણી હતી તો કે સોલંકી વંશની રાણી હતી અને આ જ વાવને આ જે રાણીની વાવ તરીકે એટલે કે રાણીને વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇડમાં દરજ્જો મળેલો છે એટલે કે રાણકીની વાવ છે એ કોણે બંધાવી છે તો કે ઉદયમતીએ બનાવેલી છે ક્યાં આવેલી છે તો કે પાટણમાં જોઈએ મિત્રો એનું સરસ મજાનું ચિત્ર કે આ ફોટો છે એ શેનો છે રાણકી વાવનો છે શેનો છે રાણકી વાવ જો કે મિત્રો આઝાદી સમયે ભારત આઝાદ થયું ઓગણીસો સુડતાલીસ આસપાસ તો કે આ જમીનમાં દટાઈ ગયેલી વાવ હતી પણ પાછળથી ઉત્ખનન કરતા એટલે કે ખોદકામ કરતાં ખબર પડી કે ભાઈ આ તો એક વાવ સ્થાપત્ય છે અને આ વાવનું ચિત્ર હાલમાં જે આપણી ચલણી નોટો છે એમાં કઈ ચલણી એટલે કે કેટલા રૂપિયાની નોટની પાછળ આ રાણકી વાવનું ચિત્ર આપેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી સવાલ રિપીટ કરું છું કે ભાઈ આ જે છે રાણકી વાવનું ચિત્ર હાલની ભા આપણે જે કરન્સી છે રૂપિયાની નોટો છે પાંચ રૂપિયાની દસ રૂપિયાની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયાની બસો રૂપિયાની પાંચસો રૂપિયાની બે હજારની તો આમાંથી કઈ રૂપિયાની નોટની પાછળ આ રાણીની વાવનું ચિત્ર આપ્યું છે અને એની સ્થાપના કરી છે ઉદયમતીએ બંધાવી દીધી કોણે ઉદયમતીએ એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કોણે કઈ નોટની પાછળ આવેલું છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે એટલે કે વિશ્વ વારસાના સ્થળોમાં છે એ સ્થાન મળેલું છે મિત્રો ગુજરાતમાં હાલમાં અત્યાર સુધી માત્ર ત્રણ સ્થળોને જ વર્લ્ડ હેરિટેજ સાઇડમાં સ્થાન મળેલું છે પહેલું તો કે ચાપાનેર ક્યારે તો કે બે હજાર ચારમાં મળ્યું છે પછી બીજું બે હજાર ચૌદમાં કયું તો કે રાણકી વાવ અને ત્રીજું બે હજાર સત્તરમાં કયું તો કે અમદાવાદ તો અત્યાર સુધી ગુજરાતમાં કુલ કેટલા તો કે ત્રણ છે એને વિશ્વ વિરાસત સ્થળમાં સ્થાન મળેલું છે તો જોઈએ આગળ વધીએ તો કે આ રાણી વાવ કોને બંધાવી હતી તો કે ઉદયમતી એ જે ભીમદેવના પત્ની હતા આ સિવાય સિદ્ધરાજ જયસિંહની માતા જેનું નામ હતું મીનળદેવી પણ એનું મૂળ નામ હતું મયણલા દેવી શું હતું તો કે મયણલા દેવી કેમ તો કે મૂળ ઈ ક્યાંના હતા કર્ણાટકના હતા એટલા માટે એમનું નામ આવું હતું એનું મૂળ નામ છે મૈણા દેવી મૂળ નામ અને કયા નામે ઓળખાતા પછી મિરના દેવી તરીકે ઓળખાતા હતા એ પણ રાજમાતા આદર્શ રાજમાતા હતા અને તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા હતા જેમાં ખાસ કરીને સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો હતો યાત્રા વેરો એ સમયે કોઈ તમારે દેવી દેવતાના દર્શન કરવા જવું હોય યાત્રા કરવી હોય તો પણ તમારે ટેક્સ આપવો પડતો કર આપવો પડતો એ કોણે બંધ કરાવ્યો હતો તો કે દેવે બંધ કરાવ્યો હતો અને એનું પુત્રનું નામ શું હતું તો કે સિદ્ધરાજ જયસિંહ આગળ વધીએ બીજું શું કામ કરાવ્યું હતું એણે તો કે આ સિવાય ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ તેમનો નિર્ણય તેમનો જ નિર્ણય હતો એટલે કે જે ધોળકામાં મલાવ તળાવ હતું એ પણ કોણે બંધાવ્યું હતું તો કે મિનળ દેવીએ અહીંયા મિત્રો મલાવ તળાવનું તમને ચિત્ર આપેલું છે ભાઈ આ કેનું છે તો કે ધોળકાનું મલાવ તળાવ હવે એ મિત્રો ખાસિયત એની એ હતી તો કે ભાઈ એમને એક એકદમ ગોળ તળાવ બંધાવવાનું હતું કેવું મલાવ તળાવ ગોળ પરંતુ અહીંયા એટલે કે અહીંયા છે એ કોઈક ડોશીમાની ઝુંપડી આવતી એને સુંદરતા માટે એકદમ ગોળ બનાવવાનું હતું પણ અહીંયા ડોશીમાની ઝુંપડી આવતી હતી અને જો ઝુંપડી હટાવવામાં ના આવે તો ખાંચ મૂકવી પડે એટલે ખાચ મૂકવી પડે આથી છે એ સૈનિકોએ આગ્રહ કર્યો કે ભાઈ અમે ખાચ ના મૂકીએ અને આ ડોશીમાને છે એ કંઈક બીજી જગ્યા આપી દઈએ પણ ડોશીમા માન્યા નહીં આ વાત છે કોની પાસે ગય તો કે રાજમાતા મિનળદેવી પાસે ગઈ એમણે છે ડોસી મને બહુ સમજાવ્યા કે ભાઈ આપણે આ તળાવ છે એકદમ સુંદર બને એવું આપણે ગોળ બનાવવું છે પણ તમે આ જગ્યા અમને આપી દો અને અમે એમના બદલામાં તમને બીજી જગ્યાએ એક સારું એવું મકાન આપીએ પણ આ ડોશીમા માન્યા નહીં આથી એવું કહેવાય છે કે રાજમાતા હતા એ બળજબરી કરાવી શકે છે પણ એમણે બળજબરી કરાવ્યું નહીં અને આ ડોશીમાની લાગણી જોઈને એવું કહેવાય છે કે આ તળાવની સુંદરતા જતી કરી અને ત્યારથી એક વાક્ય ખૂબ જ જાણીતું છે ન્યાય જુઓ તો મલાવ તળાવ જુઓ તો આ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું તો કે મીનળ દેવીએ બંધાવ્યું હતું કોણે બંધાવ્યું હતું તો કે મીનળ દેવીએ છે એ મલાવ તળાવ બંધાવ્યું હતું અહીંયા મિત્રો આપણે મલાવ તળાવનું ચિત્ર પણ આપેલું છે તમે ઉપરથી જુઓ તો આવું કંઈક તમને મલાવ તળાવનું ચિત્ર જોવા મળશે કહ્યું તો કે આવું કંઈક તમને ચિત્ર જોવા મળશે મલાવ તળાવ અને આ પણ હાલમાં પાણી ભરેલું દ્રશ્ય પણ એ પણ છેનું છે તો કે મલાવ તળાવનું છે તો એ કોણે બંધાવ્યું હતું તો કે મિનળ દેવીએ બંધાવેલું હતું જેમ ઉદયમતીએ સ્થાપત્યોમાં નિર્માણ કરાવ્યું હતું એવી જ રીતના મહત્વનું કોણે નિર્માણ કરાવ્યું હતું તો કે ભાઈ મિનળ દેવીએ પણ કરાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શાસન નામનો ગ્રંથની રચના કરાવી અને ગ્રંથની નગરમાં હાથથી ઉપર શોભાયાત્રા કાઢી ત્યારે પાટણના રાજા આમ પ્રજાની સાથે ચાલ્યા હતા એટલે કે કયા વ્યક્તિ છે તો કે જુઓ અહીંયા આપણા હેમચંદ્રાચાર્ય છે તો આ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધરાજ જયસિંહે એ ગ્રંથની રચના કરાવી કયો ગ્રંથ તો કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન આ છે છે પ્રથમ વ્યાકરણનો ગ્રંથ કયો ગ્રંથ તો કે શિબ હેમ શબ્દ શાસન જો આમાં જુઓ સિદ્ધ એટલે સિદ્ધરાજ હેમ એટલે હેમચંદ્રાચાર્ય એટલે કે એમાં રાજા અને રચનાકાર એટલે કે હેમચંદ્રાચાર્ય બંનેના નામ આવી ગયા અને આ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્ય કરી આ પ્રથમ વ્યાકરણનો ગ્રંથ હતો એટલા માટે સિદ્ધરાજે આને હાથી ઉપર શોભાયાત્રા કાઢી કયા હાથી ઉપર તો કે શ્રીકર નામનો હાથી હતો શ્રીકર નામનો હાથી હતો અને એમની ઉપર આની શોભાયાત્રા કાઢવામાં આવી અને આની ખાસિયત વિશેષતા તો કે હાથીની અંબાડી ઉપર ખાલી આ ગ્રંથ મૂકો જેમાં રચનાકાર એટલે કે હેમચંદ્રાચાર્ય રાજા આમ પ્રજાની જેમ સામાન્ય લોકોની જેમ પાટણ આખામાં પગપાળા ચાલીને છે એ શોભાયાત્રામાં જોડાણ હતા તો આ એની વિશેષતા છે ખાસ કે સિદ્ધ હેમ શબ્દનું શાસન કોણે લેખો છે તો કે હેમચંદ્રાચાર્ય એ જેનું ઉપનામ શું છે કલિકાલ સર્વજ્ઞ કયું ઉપનામ છે તો કે કલિકાલ સર્વજ્ઞ એમનું ઉપનામ છે અને આ ગ્રંથ જે સિદ્ધ હેમ શાસન ગ્રંથ છે એની ખાસ વિશેષતા યાદ રાખજો કે જેમાં રાજા અને રચનાકાર બંને પગપાળા ચાલીને એના શોભાયાત્રામાં જોડાણા હતા તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે પણ રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરાવી હતી હવે જુઓ મિત્રો અહીંયા આપણે કુમારપાળનું ચિત્ર જોઈ લઈએ મહત્વનો શાસક એવો આપણો કુમારપાળ છે ઓકે કુમારપાળનું ચિત્ર હા અહીંયા તો આપણા કુમારપાળ છે આ એક મહત્વનો શાસક હતો હવે કુમારપાળ ગાદી ક્યારે આવે છે તો કે સિદ્ધરાજ પછી ગાદી ઉપર કોણ આવે છે સોલંકી વંશમાં કુમારપાળ હવે સિદ્ધરાજ છે એ અપુત્ર હતો કેવો હતો અપુત્ર એટલે કે કોઈ એને પુત્ર હતો નહીં હા આપણે આગળ સિદ્ધરાજની પુત્રીના લગ્ન વિશે વાત કરી ગયા સિદ્ધરાજની પુત્રીની વાત કરી ગયા કે એના લગ્ન છે અણોરાજ સાથે થયા હતા અણોરાજનો પુત્ર સોમેશ્વર હતો સોમેશ્વર ચૌહાણ અને એમનો પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ એમની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી ગયા એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ લેજો પણ હવે આપણે વાત કરીએ કે ભાઈ એમને સંતાન પુત્ર હતો નહીં એટલે કે પોતે કેવો કહેવાય કહેવાય કે જે રાજ્યનો વહીવટ કોઈ હતો નહીં અને એનું શું થઈ જાય છે મૃત્યુ થાય છે સિદ્ધરાજનો એટલે એ સમય પછી કોણ ગાદી ઉપર આવે છે તો કે કુમારપાળ છે એ ગાદી ઉપર આવે છે એટલે સિદ્ધરાજ અને કુમારપાળ બંને કેવા ગણાય છે સમકાલીન ગણાય છે કેવા ગણાય છે સમકાલીન એટલે કે એક જ સમયમાં થઈ ગયેલા શાસકો તો આ છે એ હેમચંદ્રાચાર્યની મદદથી ગાદી ઉપર આવે છે એટલે હેમચંદ્રાચાર્યના કહેવાથી એમણે અહિંસાનો છે એટલે કે શું કર્યું છે તો કે ભાઈ રાજ્યમાં અહિંસા માટે કડક પાલન કરાવવા રાજ્યમાં જુગાર રમતની ઉપર પ્રતિબંધ મૂક્યો પશુવધ ઉપર શું કરો પ્રતિબંધ મૂક્યો જો મિત્રો પશુવધ ઉપર પ્રતિબંધ મૂકનાર આ બીજો શાસક છે ભારતના ઇતિહાસમાં એક આપણે જોઈ ગયા ધોરણ છમાં કોણ તો કે અશોક એમણે પણ જ્યારે કલિંગના યુદ્ધ પછી એમનું ધર્મ પરિવર્તન થયું પછી એણે રાજ્યમાં હિંસા ઉપર પ્રતિબંધ મૂકો એવી જ રીતના કોણે કર્યું તો કે કુમારપાળે આથી કુમારપાળને શું કહેવાય છે મિત્રો તો કે ગુજરાતનો અશોક કુમારપાળને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતના એમણે હેમચંદ્રાચાર્યના કહેવાથી ઘણા બધા આ જે કુરિવાજો કહી શકાય એમની ઉપર પ્રતિબંધ કર્યો હતો અને આ સિવાય કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્ય આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલો હતો એટલે કે કુમારપાળ ઉપર છે એ હેમચંદ્રાચાર્ય કયો ગ્રંથ લીખો હતો તો કે કુમારપાળ ચરિત્ર જોકે એમાંથી આપણે ઘણી બધી માહિતી મળે છે અને એમાં એ ગ્રંથ કોણે લીખો તો તો કે હેમચંદ્રાચાર્ય જો મિત્રો હેમચંદ્રાચાર્ય બંનેના ગુરુ હતા સિદ્ધરાજના પણ હતા અને કુમારપાળના પણ ગુરુ હતા તો આવી રીતના મહત્ત્વના એક શાસક કહી શકાય એવા મહત્વના ગુરુ હેમચંદ્રાચાર્ય અને એના બે મહત્વના શિષ્ય એક સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ કે જે બંને કયા વંશના હતા સોલંકી વંશના હતા અને એમણે સોલંકી વંશના પ્રતિષ્ઠા વધારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા તો મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું આગળના વિડીયોમાં કુમારપાળ પછી કયા કયા મહત્ત્વના રાજાઓ આવે છે અને આ પછી કયો વંશ એટલે કે વાઘેલા વંશ આવે છે એમાં કયા મહત્ત્વના શાસકો આવી જાય છે એની પણ ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ